ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થયું છે સોમવારે સાંજે ચોર્યાસી વર્ષીય પ્રણવ મુખર્જી અંતિમ શ્વાસ લીધા હતા તેઓ છેલ્લે કેટલાક દિવસોથી બેમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા ઉલ્લેખનીય છે કે પ્રણવ મુખર્જી કોરોના સંક્રમિત થયા હતા ત્યારબાદ તેમની સર્જરી પણ કરવામાં આવી પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વીટ કરીને પ્રણવ મુખર્જીના નિધનની માહિતી આપી પ્રણવ મુખર્જી કોરોના વાયરસ પોઝિટિવ થયા હતા અને તેમની તાજેતરમાં બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી પ્રણવ મુખર્જી વર્ષ બે હજાર બારમાં દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા બે હજાર સત્તર સુધી તેઓ રાષ્ટ્રપતિ પદ પર રહ્યા હતા ત્યારે વર્ષ બે હજાર ઓગણીસમાં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રણવ મુખર્જીને નાદુરસ્ત તબિયતને કારણે દસ ઓગસ્ટે દિલ્હીની આર આર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમને માથામાં લોહીની ગાંઠ થઈ હતી ત્યારબાદ તેમની સર્જરી કરવામાં આવી હતી પ્રણવ મુખર્જીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી રામનાથ કોવિંદે ટ્વીટમાં લખ્યું છે કે પ્રણવ મુખર્જીના નિધનના સમાચાર જાણી અત્યંત દુઃખ થયું હતું પ્રણવ મુખર્જીએ દેશની સેવા કરી છે આજે તેમના નિધનથી આખો દેશ દુઃખી છે પ્રણવ મુખર્જીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે તેમણે દેશમાં વિકાસની હરણફાર ભરી હતી તથા તેમના નિધનથી દેશમાં મોટી ખોટ પડી છે જેને પૂરી શકાય તેમ નથી દેશના ગૃહપ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી છે તેમણે ટ્વીટમાં લખ્યું છે કે તેઓ એક અનુભવી નેતા હતા તેમણે દેશના પોતાનું વિશ્વસનીય યોગદાન આપ્યું હતું તો કોંગ્રેસ પાર્ટીના સભ્ય રાહુલ ગાંધીએ પ્રણવ મુખર્જીના નિધન પર ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે પ્રણવ મુખર્જીના નિધનથી મને અત્યંત દુઃખ થયું છે દેશે એક વિશ્વસનીય નેતા ગુમાવ્યા છે બ્યુરો રિપોર્ટ નર્મા ન્યૂઝ